નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. છોટાઉદેપુરમાં પીપલદી ગામે ગોળીમારી હત્યા નિપજવાનો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં વધુ એક વખત બ્રેઇન ડેડ જાહેર કરાયેલી વ્યક્તિના પરિવારજનોએ અંગદાન કર્યું છે. આઉટસોર્સિંગના કર્મીઓએ ધરણા કરી કાયમી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. વડોદરામાં ફાર્મા કંપનીના ગોદાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે જોઈએ વિગતવાર સમાચાર. છોટાઉદેપુરમાં પીપલદી ગામે ગોળીમારી હત્યા નિપજવાનો મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મૃતક વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એટલે અમારા જૂના ઘર નીચે છે એ છોકરોને વહુ એ ત્યાં રહે છે. અમે બીજું ઘર દવાખાનાની સરકારી દવાખાનાની બાજુ પર બાંધેલું છે, ત્યાં અમે એક છોકરો નાનો ને અમે મિસિસને ત્યાં ઉપર રહીએ છીએ. આ દરેક ચોરી થાય છે એટલે ફળિયા ફળિયાના જે લોકો એકઠા થઈને બેસે છે એ રીતના રોજ ગયા શનિવારથી આજે શનિવાર થાય એટલે રોજ અમે સાંજે સાંજે છોકરા બે છે ફળિયા ફળિયામાં, અને એવું લાગે તો બૂમા બૂમ કરે એટલે એ જો લોકો કંઈક ભાગી જાય. પછી એના માટે આ અમે નીકળેલા, હું જો કે નથી આવ્યો નીચે. આ ફાયરિંગ થઈ ગયું ત્યાર પછી બીજો છોકરો મને દોડીને કહેવાયો કે કાકા આવું થયું છે. બાઇક પર આવેલા અને બધા છોકરામાં આગળ પાછળ પછી થઈ ગયા એટલે એ જો મારો છોકરો એ કુલદીપ એ ઘરે મેં જઈને પાછો આવું છું, એટલામાં એ બાઇક લઈને આવેલા એટલે એ ફાયરિંગ કરીને ફટાફટ નીકળી ગયા. આ બધા કિસ્સાઓ બને છે બળાત, કારણ કે પેલા આ છોડી દે એ સરકાર એ પણ ખોટું છે કે પ્રૂફ એનું કરે છે, છતાં એવા લોકોને કેમ છોડી દો છો? તો તમે એને યોગ્ય નિરાકરણ લાવીને એને પણ સામે વ્યક્તિને સંતોષ આપો ને. અમારા વિસ્તારમાં આવું થતું નથી, ચૂંટણીના માટે આવું ક્યારેય માહોલ થયો નથી, પણ આ પહેલી વખત એવું થયું છે. અને તે પણ જેમને સમાજમાં કામ કરવું છે તો લોકોની વચ્ચે જઈને ઊભા રહીને કામ કરો, ઓટોમેટિક એ આગળ આવવાના છે. પણ જેને ખોટા રસ્તા કરીને ધાક ધમતી આપીને ભીવડાવીને કામ કરવું છે એના માટે જ આ કૃત્ય થયેલું છે, અને એમાં કોઈને કોઈ પડદા પાછળ પણ કોઈ વ્યક્તિ હોય એવી મને શંકા છે. કારણ કે અત્યાર સુધી અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવરની બાબતમાં કોઈનું મર્ડર થયું નથી. આ પહેલી ઘટના એવી છે, નાની મોટી ઝપાઝપી થઈ હશે પણ એવું મોટું કોઈ કૃત્ય નથી થયું. કદાચ ચૂંટણીની સંદર્ભમાં હોય તો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, બાકી બીજી તો કોઈ એવી મોટી ચૂંટણી લડ્યો નથી. એ ડેપ્યુટી સરપંચ હતો ને તે વખતે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યો હતો, એટલે બિનહરીફ તરીકે આવું એ પણ સમજી શકાય કે બધાને પ્રિય હોય તો આવે શું, એટલે એ પણ જેમને ચૂંટણી લડવી હોય ને એમ લાગે કે આ હવે હોય ત્યાં સુધી અમારી એન્ટ્રી શક્ય નથી, એવું જ્યારે કોઈકના ડાઉટ થતો હોય તો એમને કોઈએ દારૂ હારું પીવડાવીને પ્રોત્સાહિત કરાવીને આ કામ કરાવ્યું હોય એવો મને શક છે. હું તો છેક સુધી કરવાનો છું,
હર સંઘવી જોડે જઈને મળવાનો છું. મારી આ સામાજિક જે ક્રિયાઓ છે એ પૂરી થાય બાદ મુખ્યમંત્રીને મળવાનો છું, પોલીસ વડાને મળવાનો છું, અને અહીંથી સંતોષકારક પગલાં ન લેવાય તો હોમ મિનિસ્ટર માનનીય શ્રી અમિત શાહ સાહેબ જોડે પણ જઈને આ બાબતમાં આ વિષયને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરવાની માંગ કરીશું. કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ અમારા વિસ્તારના દરેક નાના મોટા કાર્યકર, ચાહે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ઇતર પાર્ટીના હોય, પણ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એના પર આવો જીવલેણ હુમલો કરીને કોઈ ધાક બેસાડવા માંગતો હોય તો એને અમે સહન ન કરી શકવા માંગતો હોય ને. બીજું તો કોણ એ શંકર રાઠવા, એ જ શંકર રાઠવા. વડોદરા શહેરમાં વધુ એક વખત બ્રેઇન ડેડ જાહેર કરેલી વ્યક્તિના પરિવારજનોએ અંગદાન કર્યું હતું. વડોદરાના અટલાદરા બીએપીએસ શાસ્ત્રીજીની મહારાજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના હિંચવાડા ગામના પ્રસન્ના બા ગરિયાનું બ્રેઇન ડેડ થતાં તેમના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી દર્દીના કુલ 2 આંખો, 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ડોક્ટરની ટીમ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે વહેલી સવારે પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમના આ અંગોને લઈ પરત ફરી હતી. માન્ય કેતનસિંહજી સોલંકી દ્વારા, આઈસીયુના હેડ શ્રી પૂર્વેશ સર દ્વારા અને ગૌતમ સર દ્વારા ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી. એનાથી અમને પ્રેરણા મળી અને એ દ્વારા અમે નિર્ણય આ અંગદાનનો કર્યો. એનાથી અમારા માતુશ્રી બીજાના જીવનમાં ધબકતા રહી અને સતત અમારી સાથે અને અમરત્વ પ્રાપ્ત કરશે એવું અમારું ચોક્કસપણે માનવું છે. તેથી અમે આ અંગદાન કર્યું છે. સિવિલ અસારવામાં કાર્યરત છું અને અત્યારે અમે અહીંયા જે બાપ્સ હોસ્પિટલમાં અંગદાન થયું હતું તે માટે અહીં અંગદાન માટે આવ્યા હતા અને આ એક ખૂબ સરસ પગલું છે જે 4 વર્ષમાં 4th વખત અંગદાન થયું છે બાપ્સ હોસ્પિટલ દ્વારા, જે ખૂબ સરસ કાર્ય છે અને લોકોને માં જાગૃતિ આવે અંગદાન પ્રત્યે તે માટે અહીં હોસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ જે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. તો મારી પણ બધાને અપેક્ષા છે, મારી પણ બધાને એવી વિનંતી છે કે આવી રીતે અંગદાન માટે બધી માહિતી પૂરી પાડે અને એ માટે કાર્યરત લોકોને સહકાર આપે. આઉટસોર્સિંગના કર્મીઓએ ધરણા કરી કાયમી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. પાલિકામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. ખંડેરાવ માર્કેટ ખાતે 1000થી વધુ કર્મીઓ ઉમટી પડતા ચક્કાજામ થયા હતા. 1 દાયકાથી વધુ સમયથી કર્મીઓ હંગામી ધોરણે કામ કરે છે છતાં કાયમી કરાતા નથી. વીએમસી એસસી એસટી કર્મચારી સંઘ દ્વારા 3રા અને 4થા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કેટલાય સમયથી આંદોલન કરાયા છે. શુક્રવારે કર્મચારી સંઘના 1000થી વધુ કર્મીઓ પાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા, જોકે કર્મચારીઓને ગેટમાં એન્ટ્રી ન અપાતા રોડ ઉપર ચક્કાજામ થયો હતો. સતત 1 કલાક સુધી કર્મચારીઓએ ચક્કાજામ કરી મ્યુનિસિપલ કમિશનર તેમની રજૂઆત સાંભળે તેવી માંગ કરી હતી. આખરે કમિશનરે આવેદન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભરતી માટે સરકારના નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે. પાલિકા દ્વારા ભૂતકાળમાં પણ ભરતી પ્રક્રિયા કરાઈ હતી. સિટી ઇજનેરની ભરતી પણ કરવામાં આવનાર છે. હેલ્થમાં પણ 150 જગ્યા ભરવામાં આવી છે. કર્મચારીઓની કાયમી કરવાની માંગ છે. જે નિયમ હશે તે પ્રમાણે કામ કરાશે. કોઈ પણ એવું ડિપાર્ટમેન્ટ બાકી નથી કે વડોદરા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટથી નથી આપ્યું. અમારી એટલી જ વાત છે આ લોકોને કે છેલ્લા 30 વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાની અંદર આખું મહેકમ ખાલી છે. આ જગ્યાઓ પર તમે બધા કોન્ટ્રાક્ટ આપી દીધા છે. આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા 12-14 વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાને સેવા આપી રહ્યા છે. એમણે એમની જિંદગીના મહત્ત્વના 12-14 વર્ષ આ વડોદરા મહાનગરપાલિકાને આપી દીધા છે. અત્યારે એમની પરિસ્થિતિ એવી છે કે આ 10-12 હજારના પગારની અંદર એમના બાળકોને ભણાવવા જાય તો એમનું ઘર નથી ચલાવી શકતા અને ઘર ચલાવવા જાય તો બાળકો નથી ભણાવી શકતા. એટલે આ પરિસ્થિતિની અંદર અમારી વિનંતી વારંવાર અમે કમિશનરશ્રી અને સત્તાધીશોને કરી છે. આ લોકો નથી સાંભળતા એટલે આજે ના છૂટકે અમારે અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પહોંચાડવા માટેનો અમે આજે આ કાર્યક્રમ રાખેલો છે. આગામી દિવસમાં જો આ અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીનગર આનું પૂરી અત્યારે જે સંખ્યા છે એના કરતાં 4 ગણી સંખ્યા અમે થઈ જવાની માટે તૈયારી છે. અને આજે અમે કમિશનરશ્રીને અલ્ટિમેટમ આપવા આવ્યા છે કે અમે વડોદરા મહાનગરપાલિકાની
કોઈ નાગરિકોને કોઈ અમે હેરાન કરવા નથી માંગતા, પણ આ તમારી જીતના કારણે જો કાલે હડતાલ પાડવાનો વિષય આવ્યો તો એની સંપૂર્ણ જવાબદારી તમારી હશે. આજે એ અલ્ટિમેટિવ અમને આપવા માટે આવ્યા છે. વડોદરામાં ફાર્મા કંપનીના ગોદાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને એનસીબીની ટીમ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ કંપનીનું જે ગોદાઉન આવેલું છે ત્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને એનસીબીની ટીમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી. મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો, જેની તપાસ સંદર્ભે એમપી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ વડોદરા આવી હતી. સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમના દરોડામાં નાર્કોટિક્સની ટીમના ખલોરિયો રિલ્ફ નામની કંપનીમાં તપાસ હાથ ધરાઈ હતી. 850 બોટલ મયકોર્ડિન સિરપ અને ટ્રમાફિક ડી 15,300 ટેબ્લેટનો જથ્થો સીઝ કર્યો છે. નશીળી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો થયો છે. વડોદરાથી એક આરોપીની પણ ડિટેન કરાયો છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરથી બે આરોપીઓની ધરપકડ થઈ હતી. सेंट्रल ब्यूरो ऑफ नार्कोटिक्स नीमच का और नई दिल्ली का एक ज्वाइंट ऑपरेशन है. अभी परसों हमने एक सीजर किया है अहमदाबाद में, उसे अप्रोक्सीमेट 2,500 टैबलेट्स का, उसके साथ में जिसके अंदर अल्प्राजोलम और नाइट्राजोलम दोनों टैबलेट्स थे. उसके अंदर फिर फर्दर कार्रवाई कल भावनगर में की गई थी और आज जो है फिर हम मूव फाइनल स्टेज में हम इस कंपनी के सिनाक के ऊपर पहुंचे. क्या लिंक था सर, कहाँ से आपको ये लगा कि ये कंपनी का लिंक नहीं था, आरोपियों के जो आरोपीगण हैं उनके नाम आया तो उसके बाद हमारी कंपनी. सर ये क्या बाजार में बिक रहे थे ये जो गोलियां है सिरप है? हाँ, अवैध रूप से सप्लाई किए जा रहे थे. और कौन सी कौन से शहर में जा रही थी? शहर तो नहीं, बेसिकली भावनगर और अहमदाबाद से लिंक है इसके. हमने इनिशियली जो अरेस्ट किए हैं वो एक आदमी अहमदाबाद से अरेस्ट किया है और एक भावनगर. सैंपल नहीं लिए, सैंपल के लिए हालांकि ड्रग डिपार्टमेंट हमारे साथ था, ड्रग विभाग के DI साथ में थे और हमने कुछ यहाँ पे सीजर किए हैं. उसके अंदर 850 बोटल्स ऑफ कोडिंग फॉस्फेट है एंड अराउंड 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. क्या काम लगते हैं सर, किस उपयोग पे आते हैं टैबलेट? ये बेसिकली पेन मैनेजमेंट के लिए है, पेन रिलीफ के लिए है और क्या नाम, लेकिन ये इलिसिट मार्केट से इलिसिट चैनल में सप्लाई हो रही थी इस वजह से इनको सीज किया. मैम आपको बताया अभी हमने हमारे 850 बोटल्स ऑफ कोडिंग फॉस्फेट हमने सीज करी है और 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. नेक्स्ट स्टेज क्या रहेगा एनसीबी का? नेक्स्ट स्टेज मैम दिस इज नॉट, आई जस्ट वांट टू क्लेरिफाई, दिस इज CBN सेंट्रल ब्यूरो ऑफ नार्कोटिक्स. ये पुरानी, काफी पुरानी कंपनी है, 2011 के आसपास की कंपनी है, लेकिन फर्दर इन्वेस्टिगेशन के अंदर में हमें कुछ ज्यादा लूप होल्स मिले तो इसी वजह से हम आई टी यहाँ वडोदरा से. अभी एक जने को अभी हमने इन्वेस्टिगेशन के प्रपोज से लिया है. तकरीबन 8-9 आदमी के आसपास की हमारी टीम थी और वही उसके बाद में कल आफ्टरनून के बाद से ही हमारा कंटिन्यू साथ. हाँ जी, ड्रग कंट्रोल से संजय पटेल ड्रग इंस्पेक्टर भी हमारी टीम में साथ में मौजूद. સયાજી હોટલ સે કેવડિયામાં નવી પ્રોપર્ટી એન્ડરાઇઝ બાય સયાજી સંદર્ભે માહિતી આપી હતી. સયાજી હોટલ્સે એન્ડરાઇઝ બાય સયાજી કેવડિયા લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેના શ્રેષ્ઠ આતિથ્ય અને સર્વિસ એકોમોડેશનના વિસ્તૃતમાં પોર્ટફોલિયોમાં નવનીતમ ઉમેરો છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘર એવા કેવડિયાના રમણીય શહેરમાં સ્થિત એન્ડરાઇઝ કેવડિયા એક અનન્ય અનુભવ પૂરો પાડે છે, જે પરંપરાગત ભારતીય આતિથ્યના સમૃદ્ધ વારસા સાથે આધુનિક સુવિધાઓને જોડે છે. વ્યવસાયિકો અને રજા માણવા પ્રવાસીઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલી આ પ્રોપર્ટી ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો પૈકીના એકમાં અસાધારણ રોકાણનું વચન આપે છે. આ રિસોર્ટને અતિથિઓને આરામદાયક અને શાંત વાતાવરણ પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક રાજલિયા સાથે ભવ્ય આંતરિક સજાવટનું સમિશ્રણ કરીને એક આવકારદાયક અને આધુનિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગુણવત્તા અને ઝીણી બાબતો પર ધ્યાન આપવા પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ હોટેલ અતિથિના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી સુવિધાઓથી વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. પરિવારો માટે ડાયમેનિક પ્લે એરિયાથી લઈને રેફ્રેશિંગ સ્વિમિંગ પુલ સુધી એન્ડરાઇઝ બાય સયાજી કેવડિયા તમામ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વધુમાં ઇવેન્ટ માટેના સાનુકૂળ જગ્યાઓ તેને MICE ઇવેન્ટ્સ અથવા તમામ પ્રકારના સામાજિક સમારંભ માટે યોગ્ય સ્થળ બનાવે છે.
એન્ડ રાઈસ કેવડિયાનું મુખ્ય આકર્ષણ સાચી રેસ્ટોરન્ટમાં ઇનહાઉસ ભોજનનો અનુભવ છે, જ્યાં મહેમાનો ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકે છે. એન્ડ રાઈસ કેવડિયાના લોન્ચિંગ પ્રસંગે બોલતા સયાજી હોટેલ્સ ખાતે બિઝનેસ ડેવલપમેન્ટના જનરલ મેનેજર શ્રી દિનેશ દહિયાએ જણાવ્યું, અમને કેવડિયામાં એન્ડ રાઈસ ભાઈ સયાજીનો અનુભવ લાવવામાં આનંદ થઈ રહ્યો છે. સાયાજી ये एसोसिएशन करके जब केवड़िया में आता है तो एक ऐसे ओनर के साथ आने का सौभाग्य मिला है उसे, जो लोकल कम्युनिटी की का रिस्पेक्ट, लोकल ट्रेडिशंस का रिस्पेक्ट और खुद इतने हाई रिगार्ड पे इस टेस्टफुल आर्किटेक्ट को अंजाम दिया है. आप खुद यहाँ खड़े हुए, आप देखिए यहाँ की जो माहौल है वो कितना अच्छा लगता है. सो इट्स अ ग्रेट एसोसिएशन विद कपिल भाई एंड द टीम एंड फॉर साई जी कमिंग इन, इट इज़ एब्सोल्युटली फैंटास्टिक टू एंटर दिस मार्केट. जैसे हमारे अनुराग जी ने बताया, ये हमारा पहला एंड राइज है जो गुजरात में आया है एंड ये प्रीमियम प्रोडक्ट है जो हम इस पॉकेट में हम लोग लेके आए हैं एंड वी थिंक टू कि हम यहाँ से आगे और ग्रो करेंगे. સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વભરમાંથી લોકો ગુજરાતના એક એવા લોખંડી પુરુષની પ્રેરણા લેવા માટે જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવતા હોય છે ત્યારે અમારી પણ એવી એક ફરજ હોય છે કે કેવડિયામાં આવતા ગુજરાત તથા ગુજરાતની બહારના અથવા તો દેશ વિદેશના તમામે તમામ પ્રવાસીઓને અમે પણ એક અમારા ઘરના મહેમાનની જેમ સાચવીએ. ગુજરાતમાં તો આપને ખ્યાલ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો અતિથિ પણ અમારા ત્યાં પૂરેપૂરા સંતોષકારક અમારી સરભરા નીવડે. અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં અત્યારે વ્યવસાય કરવા માટે આવ્યા છીએ એ વિસ્તારના લોકોને પણ અમારા થકી મેક્ઝિમમ કંઈક ને કંઈક સારામાં સારો ફાયદો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. અહીંયા લોકલ કર્મચારીઓને પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આ હોટલ ચાલુ થયા પહેલાં પણ ઘણા વર્ષોથી આપણે ઘણા નાના મોટા યુનિટ આ જિલ્લામાં ચાલે છે એમાં પણ લોકલ કર્મચારીઓ આપણે રાખતા જ આવીએ છીએ. વત્તા નાની મોટી કોલેજો સાથે પણ આપણે ટાઈપ કરીએ છીએ કે જેમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે તેઓ પણ એક હોસ્પિટાલિટીની ટ્રેનિંગ માટે ફ્રી ઓફ ચાર્જ અમારે ત્યાં આવી શકે એવા પણ અમે લોકો પ્રયત્નો માટે આપણા જિલ્લાની બે કોલેજો સાથે પણ ટાઈપ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે સતત આ માટે પ્રયત્નશીલ રહીશું. પ્રવાસીઓ તો ઘણા સમયથી છેલ્લા લગભગ 2018થી આ વિસ્તારમાં આવતા રહ્યા છે, પરંતુ હોસ્પિટાલિટીનો એક કહેવાય કે ચરમસીમા કે આપણે દેશ વિદેશમાં જ્યારે સારી સારી જગ્યાઓમાં સારા સારા હિલ સ્ટેશનોમાં જ્યારે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે સુવિધાઓ જ્યારે પબ્લિક મેળવતી હોય છે એ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોકલ લેવલે કચાશ હતી, તો આને અમે સંપૂર્ણ કરવાનું કામ સયાજી દ્વારા કર્યું છે જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે જે લોકો આનંદ પામે છે એની સાથે સાથે રોકાવા માટે પણ લોકો સંપૂર્ણ કહેવાય કે સંતોષકારક અહીંયાથી અમારી પાસેથી વિદાય લે એવી અમારી ખાસ કરીને પ્રયત્નો સતત રહેલા હોય છે. સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી મળી હતી. ગતરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો અને એક વધારાનું કામ મળી 15 કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા. જેમથી 12 કામો મંજૂરી કરી 2 કામો મુલતવી કરાયા છે, જ્યારે 1 કામને નામંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા વિતરણ શાખા, ઓડિટ વિભાગના વિવિધ કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી અપાઈ છે. જે સંદર્ભેની સંપૂર્ણ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 14 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. એમાં ખાસ કરીને જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે 3 દુકાનો હતી જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને સયાજીપુરાની સ્કીમમાં
એક દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં 1,80,000 જેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે એ 12 મહિનાના હપ્તાથી લાભાર્થીઓએ ભરવાના રહેશે. જૂનો ઠરાવ 60 મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી એના બદલે સ્થાયી સમિતિએ 12 મહિનામાં 1,80,000 રૂપિયા ભરવાના થશે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા છાણી GSFC બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક વોર્ડ 10 તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાથીભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે 1 વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 9માં સિવાય હોસ્પિટલથી તક્ષશિલા 2 થઈને દર્શનામ સેલ્ટોસવાળા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ 31,60,288 9.58% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 9માં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને 27,46,354 રૂપિયા આ કામ પણ 9.58% ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં 1.25 કરોડની મર્યાદામાં 15% ઓછાના ભાવે પીડી માટી હાડમોરબ રોડાછારું તથા સ્ટોનડસ કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં રસ્તાઓ ડિવાઈડર ફૂટપાથ કર્બિંગ રેલિંગ વગેરેના કલરકામની જે પ્રપોઝલ આવી હતી એમાં ફેરફાર કરી અને નાણાકીય મર્યાદા 25 લાખની કરવામાં આવી છે અને ત્યારબાદ 25 લાખ પૂર્ણ થયાથી બીજા પૈસા વધારવાના હોય તો ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવાની રહેશે. એવી જ રીતે 8 પશ્ચિમ ઝોનમાં પણ વાર્ષિક ઇજારાથી 50 લાખના જે ડિવાઈડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ વગેરેનો વ્હાઇટ વોશ તેમજ પેઇન્ટિંગની આઇટમ હતી એમાં પણ નાણાકીય મર્યાદા 50ના બદલે 25 લાખ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પણ 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણાકીય મર્યાદા પતેથી નવેસરથી સ્થાયીમાં દરખાસ્ત લાવવાની રહેશે. ટ્રાફિક શાખા દ્વારા વડોદરાના સર્કલ આઇલેન્ડ રોડ ડિવાઈડર વગેરે ડેવલપ કરવા માટેની પોલિસી લાવવામાં આવી છે. વધુ વિચારણા માટે આ પોલિસીને મુલતવી રખાઈ છે. મિકેનિકલ ખાતા દ્વારા જે વાહનો ભાડેથી લેવાનું કામ હતું એમાં 40 લાખની મર્યાદા પૂર્ણ થયેલ 30 લાખની વધુ મર્યાદા માગેલી હતી જેને મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠામાં વિક્ષેપ ન પડે એ માટે 3 માસ માટે માનવદિન નાણાકીય મર્યાદા વધારવાની નથી પરંતુ ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ઓડિટ વિભાગમાં અજીતકુમાર ગુંજાર કે જેઓ ACB કેસમાં ફસાયા હતા લાંચ લેવાના હાઈકોર્ટે એમને નિર્દોષ જાહેર કરેલા છે. એમનું મૃત્યુ થયેલું છે. એમના વારસદારોને એમના નિવૃત્તિના લાભો ચૂકવવા માટેની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરતી શાખા દ્વારા 20 લાખની મર્યાદામાં માનવદિન લેવાના હતા અને પહેલાંની સ્ટેન્ડિંગમાં ફક્ત 10 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી હતી. ફરી 10 લાખની નાણાકીય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જેની મુદત 3 માસ માટે વધારવાનું કામ હતું જેને મંજૂરી કરવામાં આવી છે. નાણાકીય મર્યાદા વધારવા ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. તરસાલીના યુવક સાથે 9.24 લાખની ઠગાઈના કેસમાં સાયબર સેલે બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદરૂપ થયેલી ખાનગી બેંકની મહિલા કર્મીની ધરપકડ કરી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા સાયબર સેલે ઠગાઈ માટેના RR એન્ટરપ્રાઇઝના નામે ઇન્ડેટ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે તજવીજ કરનાર અહેમદ રઝા અને અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. જ્યારે તેમને બેંક એકાઉન્ટ ખોલાવવામાં મદદરૂપ થયેલી ખાનગી બેંકની મહિલા કર્મચારી ખુશ્બુ મિશ્રાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. આ એકાઉન્ટ ખોલવામાં મહિલાને કમિશન પણ મળ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જો કે મહિલાએ માત્ર ટાર્ગેટ પૂરો કરવાના આશયથી બેંક ખાતું ખોલ્યું હોવાનો બચાવ કર્યો હતો. આજે કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળવા પામી હતી. સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેકવિધ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા પણ તમામના મુખ્ય પ્રશ્ન
અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાન ભરપાઈ એટલે કેશ ડોલ તેમજ ઘરવખરીની સહાય તથા આ માટે કરવામાં આવતો સર્વે પર મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પોતાના વિસ્તારમાં સર્વેની કામગીરી વેગવંતી બનાવવા તેમજ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતોની ખેતીને થયેલ નુકસાન બાબતે તેમજ તેમના વળતર બાબતે સૂચન કર્યું હતું. જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે ડોક્ટરોને પરથી અગવડતાને મુશ્કેલીઓને દૂર કરવા તેમજ સુરક્ષાને લઈને તથા અતિવૃષ્ટિને કારણે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા એવા નંદેસરી રનોલીના રોડ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે. અધ્યક્ષસ્થાનની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે, આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આજ આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મળવાપાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી. જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે. તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓશ્રી અને માન્ય કલેક્ટરશ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને જ જમીન હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે. તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે. પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું. બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે. આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી. તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે, સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ. આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો 7,000 સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો 1,10,000 ખેડૂતો વડોદરા જિલ્લાના છે. તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે. વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ. એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પર વધુ વરસાદ પડવાથી પાણી પડવાથી હંમેશા ફેલ જાય છે. આજે હોય ખર પણ આપાય એને જાણી છે મળવી જોઈએ મારી રજા ને આવનારા દિવસોની અંદર સર વિવિધ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકની અંદર મુખ્યત્વે તો જે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું જે કામ યા તો શરૂ નથી થયું અને યા તો શરૂ છે પરંતુ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એવા અમુક ગામો જેમ કે રણોલી ગામમાં એક બ્રિજ કે જે એનું પ્રક્રિયા ક્યારથી ચાલી રહી હોય અત્યારે 1-2 અકસ્માતો પણ એમ આપણી સામે આવ્યા છે તો એ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે જેટલા પણ આપણા શહેર વિસ્તારના જે રસ્તાઓ છે પરંતુ એનો જે હવાલો છે એ આપણા ડીડીઓ ના અંડરમાં આવતો હોય એમને પણ પેરિફેરીના રસ્તાઓની મરામત કરવાનું, કારણ કે હવે વરસાદ થોડો રહ્યો છે તો વ્યવસ્થિત રસ્તા બને અને આવન જાવન વ્યવસ્થિત થાય એના માટે રજૂઆત કરવામાં આવી છે. એ ખૂબ જ સંવેદનશીલ બાબતે આજે મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આપણી સરકારી જનરલ હોસ્પિટલ SSG હોસ્પિટલ આ હોસ્પિટલની અંદર સમગ્ર કલેક્ટરશ્રીના સુપરવિઝન હેઠળ
એક જોઈન્ટ સર્વે કરવામાં આવે. આ સર્વેની અંતર્ગત SSG ના તમામ હોસ્પિટલના ડોક્ટર્સ, પેશન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફ, એમની સુરક્ષા, એમની મળતી સુવિધા, હોસ્પિટલના પરિસરમાં રહેતી સ્વચ્છતા, બાયોમેડિકલ વેસ્ટ, આ તમામ બાબતો અત્યારે ઘણા એવા બ્લાઇન્ડ સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે. રજૂઆતો પણ ઘણા ડોક્ટર મિત્રો, પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓ દ્વારા પણ કરવામાં આવેલી છે. તો કોઈ પણ એવો બનાવ SSG હોસ્પિટલમાં ના બને અને SSG હોસ્પિટલમાં એટલીસ્ટ જે બેઝિક સુવિધાઓ છે એ સુદૃઢ બને, દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે એ માટેનો એક જોઈન્ટ સર્વે કરવાનું કહ્યું છે. માન્ય કલેક્ટરશ્રીએ પણ આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે. અને જે ખાણ ખનિજ વિભાગ છે એમને પણ લાસ્ટ સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી અને આ સંકલનમાં પણ ફરી એમના જે હેડ છે એમને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા. એમને પણ અમે ટકોર કરી છે અને કયા પ્રકારે જોઈન્ટ સર્વે કરી અને ખાણ ખનિજમાં ગેરકાયદે રેતીનું ખનન અટકે અને એના માટે કડકમાં કડક પગલાં લે. આજે આપને સૌને મારે એક વાત જણાવવાની છે કે આ સતત 2 મહિનાથી જે રજૂઆતો થઈ રહી છે એના કારણે ખાણ ખનિજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ખાણ ખનિજને લગતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની અંદર અત્યારે વડોદરા જિલ્લા બીજા ક્રમાંકે પહોંચ્યું છે. અમે એમને ફરી પ્રોત્સાહિત કર્યા કે આપણે પહેલા ક્રમાંકે પહોંચી અને ખાણ ખનિજને લગતા કોઈ પણ ગેરકાયદે ખનનને આપણે અટકાવવાનું છે, એના માટે યોગ્ય પગલાં ભરવાના છે. માનનીય અકોટાના ધારાસભ્ય શ્રીમાન ચૈતન્ય દેસાઈજીએ કેસ્ટ્રોલને લઈને જે જે વિસ્તારો બાકી છે એમની રજૂઆતો કરી. એ જ પ્રકારે એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ એમની પાસે કોઈ વિગત હોય એ કલેક્ટરશ્રીને આપે અને એના માટે ત્વરિત સર્વે કરવામાં આવે એ બાબતે સૂચન કરવામાં આવ્યું. એ જ રીતે અમારા આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જે પાકનો જે સર્વે છે, પાકને જે નુકસાનનો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવી. હમણાં તો અખોટા વિધાનસભામાં, જો કે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવી, સાથે કમર્શિયલ દુકાનોને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે, સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી, એમાં થોડી ઝડપ રહે. સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે. એ જ રીતે મારા તરફથી પણ ઘણા બધા સોસાયટીઓ, આમ જોવા જાઓ તો ઇલેક્શન વોર્ડ નંબર 12 જે અકોટા વિધાનસભામાં આવી રહ્યો છે એ 80-85% પાણીમાં હતો બિલ વિસ્તાર સિવાય. એટલે એ બધી જેટલી પણ સોસાયટીઓ નાની મોટી આવી રહી છે દરેકની લિસ્ટ બની રહી છે અને એ કલેક્ટર ઓફિસમાં અમે સુપરૂત કર્યા છે અને એના માટે કરીને જ આજે મેઇન મુદ્દો એ હતો કે જેટલું બને એટલું ઝડપથી આ સર્વે થાય અને લોકો સુધી આ સરકારથી આપેલી જે રાહત છે પહોંચી શકે. એના માટે જે બી કંઈ કાર્ય, જે બી કંઈક એમને ક્ષમતા માણસોની વધારી હોય, જે બી કંઈ કરવું પડે એ કરી અને લોકો સુધી આ વખરીનો સામાન તો જે જ્યાં જરૂરી હતું અને જે લોકોએ હમણાં પણ અમારી પાસે જે માંગણી મૂકે છે સોસાયટીમાંથી. જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોને ઘર વખરીની સામાનની જરૂર ન હોય. અમારી પાસે આવે છે, અમે એ પ્રમાણે રિલીઝ કરીએ છીએ, આપીએ છીએ. હજુ પણ ચાલુ છે અમારું કાર્ય. અને આમ જોવા જાઓ તો જે લોકો પાસે પહેલાં હતા લિસ્ટ, જ્યાં કાયમ પાણી આવતું હતું ને જ્યાં સરકાર તરફથી મદદ અને કેસ્ટોલની મદદ થતી હતી, એ વિસ્તારમાં ઓલરેડી આ લોકો સર્વે કરી અને જઈ ચૂક્યા છે. પરંતુ જ્યાં આ વખતે પાણી આવ્યા છે નવા, કે જે વિસ્તારોમાં કદી પાણી લોકોએ જોયા જ નથી ને ત્યાં લોકોના ઘરમાં 2-3 ફૂટથી વધુ પાણી આવ્યા છે, એવાનો સર્વે કાર્યકર્તાઓ તરફથી અને અમે પણ પોતે જ્યારે પૂરમાં નીકળ્યા હતા, અમારાથી પૂરમાં ગળાડું પાણીથી ઉપર જવાતું નહોતું, પણ જે વિસ્તારોમાં અમને ધ્યાનમાં છે કે જ્યાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં આગળની વ્યવસ્થા અને સોસાયટીનું નામ અમે આપી રહ્યા છીએ. વિસ્તારોમાં દબાણનું છે તો કોર્પોરેશનની અમારે સાંજે છે ત્યારે ચર્ચા થશે. હમણાં કલેક્ટર સાહેબ દબાણમાં શું કરવાના છે? મલ્ટિપલ પ્રકારના આવે છે, અમુક લોકો છે સંતુષ્ટ, અમુક લોકો નથી પણ સંતુષ્ટ. હવે સરકાર પણ દરેક કોઈ પણ વસ્તુ કાઢશે તો એક સરખી જ કાઢશે, એ કોઈ કોઈના માટે વધારે ને કોઈના માટે ઓછું એવું તો કંઈ કરશે નહીં. એટલે હમણાં જે પ્રમાણનું છે એમાં અમને મિક્સ્ડ
આવે છે, એવું કંઈ નથી. આમ હા, સરકાર ઉપર તરફથી ચાલી રહ્યું છે કે દબાણ છે કે ભાઈ તમે વહેલું સર્વે બંધ કરો, બહુ થયું તમારું કે બહુ લાંબા સમયથી સર્વે અને આ કેશડોલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ વડોદરામાં અકોટા વિધાનસભામાં આમ જોવા જાઓ તો મોટો, બહુ ઘણો મોટો વિસ્તાર હતો જે પાણીમાં ડૂબેલો હતો, એટલે એ સંજોગો જોતા જેટલા પણ લિસ્ટ આઉટ્સ આપેલા છે એના ઉપર સર્વે થશે કે બંધ નહીં થાય, એટલે જે જ્યાં સુધી અમે આપેલી જે સોસાયટીની ડિટેલ્સ ત્યાં સુધી તો એ લોકો કરી જ દેશે. આમ સંપૂર્ણ વડોદરા શહેરનો આંકડો મારી પાસે પરમ દિવસનો છે, આજનો મારી પાસે નથી. ત્યાર સુધી કંઈક 19 કરોડ રૂપિયા જેવું કંઈક ચૂકવણું થયું છે અને કમર્શિયલ દુકાનો છે એનું મને મારી પાસે નથી આંકડો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વુડાના મકાનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ફોર વ્હીલર કાર સાથે શોધી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન માહિતી કે બાપુ ધુડાના મકાનમાં રહેતા ભાવેશ ચંદ્રકાંત રાજપૂત નાઓએ પોતાના આર્થિક ફાયદા સારું બાપુત પાણીની ટાંકી પાસે આવેલ મુડાના મકાન બ્લોક નંબર 4 મકાન નંબર 3માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે અને પોતે તથા પોતાના મળતિયાઓ મારફતે સદર વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરી નાખવાની પેરવીમાં છે તેવી માહિતી મળતા જેથી માહિતીવાળી જગ્યાએથી ઇસમ નામે નરેન્દ્રકુમાર ઉર્ફે ભલિયો રમેશભાઈ પરમાર રહે કિશનવાડી ગુનાના મકાન આજવારોડ વડોદરાનો મળી આવેલ સદર ઇસમની અંગજડતીમાંથી વિવો મોબાઈલ ફોન તથા રોકડ 3000 મળી આવેલ સદર ઇસમની સઘન પૂછપરછમાં કરતા ભાવેશ ચંદ્રકાંત રાજપૂત તેના મકાનમાં તેમજ વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવા રાખેલ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં મૂકી રાખેલ વિદેશી દારૂ બતાવતા જેમાં જુદી જુદી બ્રાન્ડની બોટલો કુલ લંગ 1553 કુલ કિંમત રૂપિયા 2,36,500 વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટેડ રાખેલ હોય અને સદર વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન રોકડા રૂપિયા તેમજ સ્વિફ્ટ કારને કબજે કરી આ વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના મકાનમાં રાખનાર ભાવેશ રાજપૂત હાજર મળી આવેલ નહીં જેથી બંને ઇસમો સામે પ્રોહી એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી રજિસ્ટર અથવા આગળની તપાસ માટે કપુરાય પોલીસ સ્ટેશન સોંપેલ છે. આરોપી નરેન્દ્રકુમાર ઉર્ફે ભલિયો રમેશભાઈ પરનાળની વિરુદ્ધમાં 2 વખત દારૂ પીધેલ હાલતમાં પકડાયા અંગેના વાડી તથા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે તેમજ વોન્ટેડ આરોપી ભાવેશ રાજપૂત વિરુદ્ધમાં વિદેશી દારૂ જુગાર મારામારીના 15 ગુનાઓ પાણીગેટ મકરપુરા ડભોઈ DCB વરણામાં બોડેલી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. છોટાઉદેપુરમાં પીપલદી ગામે ગોળીમારી હત્યા નિપજવાનો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં વધુ એક વખત બ્રેઇન ડેડ જાહેર કરાયેલી વ્યક્તિના પરિવારજનોએ અંગદાન કર્યું છે. આઉટસોર્સિંગના કર્મીઓએ ધરણા કરી કાયમી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. વડોદરામાં ફાર્મા કંપનીના ગોદાઉનમાં NCB અને મધ્યપ્રદેશ પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.